ત્યારે લોકોની માંગ છે કે જલ્દી આવા બિલ્ડિંગો હટાવવામાં આવે અથવા રિપેર કરવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય હાલમાં સુરેન્દ્રનગરની અંદર ચોમાસાનું એકદમ ઘટાટો વાદળા અને વરસાદ આવ્યું વાતાવરણ છે હાલની અંદર સુરેન્દ્રનગર શહેરની અંદર જે કંઈ જર્જરિત મકાનો છે એ જર્જરિત મકાનો નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી છે ઘણી જગ્યાએ ફ્લેટ છે ઘણી જગ્યાએ સરકારી મકાનો છે ઘણી ઐતિહાસિક ઇમારતો છે આ બધી ઇમારતો વારંવાર નોટિસ આપેલ છે અને નોટિસ આપ્યા પછી નગરપાલિકાએ કે કોઈ કાર્યવાહી કરેલ નથી સર મેનેજમેન્ટ અનુએ નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને લઈ અને જે બિલ્ડિંગો જજરી છે એ બિલ્ડિંગો અંદાજે 20 જેટલી બિલ્ડિંગો અને 12 જેટલા હોર્ડિંગ ઉપર વારાને નગરપાલિકા દ્વારા નોટિસ આપે છે અને એ લોકોને ત્યાં ભયજનક સ્થળમાંથી બહાર નીકળવા માટેની સૂચના પણ આપે છે અને પ્રાઇવેટ બિલ્ડરોને પોતાના જજરીત ભાગને નિકાલવા માટેની કાર્યવાહી કરવા માટે પણ નગરપાલિકાએ જણાવે